परम पूज्य गुरुदेव परमन्ने माताजी मां गायत्रीना पावन चरण कमल मां कोटि कोटि दंड प्रणाम साथे नूतन नवयुगनी नारी जागृति अभियान ने एक प्रथम भूमिका ना भाग रूपे प्रथम सोपान कन्या कौशल्य शिबिर आज ना प्रथम दिवस ना मंगलाचरण संपन्न करी द्वितीय बैठक में आपने बेसी रहा छे त्यारे आओ परम पूज्य गुरुदेव ने भाव श्रद्धा समर्पण करी अने त्यार बाद डफली नो क्लास अपने चालू करीशु। सौथी पहला एक प्रज्ञा गीत अपने लेशु। गुरुदेव मेरे तुमको भक्तों ने पुकारा, गुरुदेव मेरे चरण
પ્રત્યક્ષ ગુરુદેવ સંસારમાં જેને યુગ પરિવર્તનની ઘોષણા કરી માનવને એ બતાવ્યું કે સંસાર એ બદલાવની મૂળ ઉપર છે કે જે હજારો વર્ષો સુધી સતયુગને માણશે, પરંતુ એ બદલાવ લાવવા માટે મહેનત, પરિશ્રમ વ્યક્તિ માત્રે કરવો પડશે. સૌથી મોટી બદલાવની આ કર્તવ્ય ખૂબ સરસ રીતે સમજી શકે તો આ રાષ્ટ્ર સારા વિશ્વને ખૂબ ઊંચી દિશાધારા બતાવી શકે એમ છે. જાગૃત આ સંસારની નારી શક્તિ થવી જોઈએ. નારી એક કલા છે, નારી એક દિવ્ય પરમાત્માની કૃતિ છે અને તેનામાં આ દિવ્ય કૃતિ સંસ્કારો પણ જાગે એટલા માટે પરમ પૂજ ગુરુદેવે ગીત સંગીત અને કીર્તનની વાત બતાવી. કોઈ દિવસ બાળકને પારણામાં સુવડાવ્યું હોય તો કોઈ ભાઈ દોરી ખેંચીને લોરી ગાતો હોય એવું સાંભળ્યું છે કે જોયું છે? દોરી હાથમાં લઈને ખેંચે અને કોણ ગાય? ભલે ને દાદીમાં હોય, ભલે ને મોઢામાં દાંત ન હોય, પણ એ ગાતી હોય. હે, ગાય ને, માં જ ગાતી હોય અને એને સુવડાવતી હોય. એને એને ગાતા ગાતા કેટલા દિવ્ય સંસ્કાર, એટલે ટૂંકમાં કીર્તન. સંસારની નારીને ભજન કીર્તન આવડવા જોઈએ, કારણ કે ભક્તિ સૂત્રમાં નારદ એમ કહે કે હાથમાં વિના સંગીત, સંગીતનું માધ્યમ એવું છે કે જે પરમાત્મા સુધી પહોંચાડી શકે. સંગીતનું માધ્યમ એ છે કે માણસના જીવનમાં રહેલો સુનાપો ખાલીપણો ભરી શકે. સંગીત માણસના જીવનને હસતું ખીલતું ધમધમતું અને ધબકતું રાખી શકે. એટલા માટે સંગીત દરેક દીકરીઓ માટે જીવનમાં એને ગમતું હોવું જોઈએ. તો ગમે તો છે જ ને, આપણે ગઈએ તો છે જ ને, ગાઈએ છે ને. શું ગાવ છો, શું ગાવ છો? ફિલ્મી ગીતો હે ગાવ છો ને? એ પણ ગાવાની એક કલા છે ને, પણ ખાલી દિશા બદલી નાખીએ, થોડોક રસ્તો બદલી નાખીએ, રસ્તો બદલી નાખીએ, થોડા શબ્દો શબ્દો એ શબ્દો પણ બહુ સરસ છે, પણ એ શબ્દની પાછળ પરમાત્માનો પ્રેમ રહેલો હોય ને તો પ્રભુ ખરેખર એનાથી આપણને અનન્ય પ્રેમ આપે. તો આવો એ સંગીત પરમ પૂજ્ય ગુરુદેવે એ પરંપરા નારદ પરંપરા ચલાવી શાંતિ કુંજ હરિદ્વારમાં. આ ક્લાસ આજે પણ ચાલી રહ્યા છે, ડફલીના ક્લાસ, હાર્મોનિયમના ક્લાસ, તબલાના ક્લાસ, પણ એના માટે તમારે 3 મહિના દલિયા ખાવા શાંતિ કુંજવું પડે ત્યારે શીખાય, બરાબર? પણ આપણે 5 દિવસમાં આ 4 દિવસમાં હાર્મોનિયમ કે તબલા તો ન આવડે, એટલે પરમ પૂજ્ય ગુરુદેવે હાર્મોનિયમના ક્લાસ શરૂ કર્યા, તબલાના ક્લાસ શરૂ કર્યા અને 3-3 મહિના સુધી બેસાડ્યા, પછી પણ ન આવડ્યા ને એટલે ગુરુદેવ કહેતા કે ફેંક આવો ઉસકો ગંગામાં, ડફલી લે આવો. ઓર એ દફલી મંગવાઈ હમ અપને પ્રજ્ઞા પુત્ર કો એ દફલી બજાના સિખાયેંગે, ઓર વહ દફલી કિતના સહેલી હૈ, ઝોલે મેં લેકર ફટ સે બસ મેં ભી ચઢ સકતા હૈ, ઉતર ભી સકતા હૈ, ગાંવ ગાંવ મેં ઘૂમ ભી સકતા હૈ, ગલી ગલી મેં જાકર બજા બજા કે સબકો જગા ભી સકતા હૈ. અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવે દફલી આપી. તો આવો આ દફલી વગાડતા તો આપણને આવડવું જ, બોલો ને, નથી શીખવો? બધું મારે જ બોલવાનું. હા, દફલી વગાડતા આવડવું જોઈએ, બરાબર છે? તો ચાલો દફલી વગાડતા શીખીએ. આ પરમ પૂજ્ય ગુરુદેવે એક ઋષિ 66 ઋષિની પરંપરા નિભાવી ચૂક્યા છે અને એ આપણે આપણને બતાવી ચૂક્યા છે. તો એનું પહેલું સાધન બતાવ્યું સંગીત માટે દફલી. હવે પહેલા પકડતા શીખી લઈએ અને મોઢું બંધ રાખજો, જ્યારે પૂછું ત્યારે બોલજો, બરાબર છે? એ હાથમાં પકડી લો,
आज खाली भाग छे ने ए अहीं राखो, छल्ला लीधा छे, वित्तीय लीधी छे, ना लीधी होय तो लई लेजो। पहली बे आंगळी में पेरी दो, बराबर। हवे ध्यान राखो, जे खाली हाथ छे, हवे मोटे मोटे थी मारे ना बोलू पड़े, ध्यान राखजो, बीजी वक्त नहीं बोलू। आ खाली हाथ छे एनी पहली आंगळी, अने आ जे हाथे पकड़ेली छे एनी पहली आंगळी, बे ने साथे मारवाना छे। चलो, एक दो, आम पकड़, आ हाथ ऊपर ले जाए, मोड़ू बंद जोइए, तमारा मोड़ा नो आवाज ना जोइए, डफली नो आवाज जोइए। प्रेक्टिस करो, पहली बे आंगळी जे हाथे तमे डफली पकड़ी छे तेनी एक आंगळी पहली, अने आ खाली हाथ की पहली आंगळी। હવે ડફલીને તમારે આ અંગૂઠાના આધાર ઉપર પકડવાની, બરાબર। આ આ બીજી આંગળી તમે આમ દબાવશો તો અવાજ નહીં આવે, એટલે બે આંગળી ખુલ્લી રાખજો, આ આંગળીઓ ખુલ્લી રાખજો, બરાબર છે। ચલો, એ દો, એ દો, સરસ પકડો, ડાફડિયા ના મારો, આ બાજુ જુઓ, હા તમારી ઉંમર લગભગ 20 થી 30-40 ની અંદર હશે, બરાબર, અને અમુક દીકરીઓની ઉંમર 15 થી ચાલુ થતી હશે, તો 35 વર્ષના, 45 વર્ષના મોટા વધારેમાં વધારે, હે તો પછી 75 વર્ષના બેઠા હોય એવા કેમ બેઠા છો, એમ જરા સરખા બેસો, સરસ। એક દો, પકડ, હા ચાલો, પહેલી બે આંગળી પહેલી, એ આખો હાથ નથી મારવાનો બેટા, પહેલી જ આંગળી, અને આવું નહીં પકડવાનું, આમ પકડ, પહેલા ડફલી પકડતા શીખો, આ હાથ ઉપર ડફલી રાખીને આમ આમ ખભે રાખો, અહીંયા એને જોવા દો, અહીંયા એટલે ખબર પડે, આ રીતે પકડો, હાથ લાંબો કરો ને જરા, હાથ ઉપર લઈ લો ડફલી, એક દો, એક દો, પાકું કરો બરાબર, પછી ત્રીજો નંબર લઉં, બરાબર। પહેલી આંગળી બંને હાથની લેવાની છે, સાથે બધાનો અવાજ સાથે જોઈએ, ખોટું પકડ્યું છે, પહેલી આંગળી બંને હાથની સાથે, આ ડફલીને નહીં હલાવવાની, આ એને ભૂત વળગ્યું હોય એમ નાખ થશો, આને નહીં હલાવવાની, અને તો આમ બેસાડ રાખવાની, આપણી આંગળી જળવી જોઈએ, સાથે, બસ, સ્ટોપ સ્ટોપ, એક સાથે, ચાલો બરાબર પકડો, સરખી પકડો, કેમ નહીં વગાડીશ, પકડ પકડ એટલે મને ખબર પડે, હા સરખી, બધા તૈયાર, ચલો, એક દો,
સાથે માર હવે જેને ના ફાવે એ ઉભા થાવ, આટલું જેને ના આવડતું હોય તે ઉભા થાય. આવડી ગયું પાક્કું? તમે બોલશો તો આગળ લઉં. આ પાક્કું થઈ ગયું બરાબર? હવે એક દો માર્યું ને, હવે ત્રણ નંબર. હા, એક દો તીન. આ બીજી આંગળી એકલી જ, આ નહીં, અને કશું નહીં કરવાનું. આ હાથથી કોઈ આપણે ટપ્પો મારવાનો નથી, બરાબર? જો એક દો, બીજો હાથ નહીં, ત્રણમાં બીજો હાથ નથી. સરખી પકડ ને બકા, આવું કેમ પકડ્યું છે? આ હાથ ઉપર રાખ, આમ હાથ ઉપર રાખ, હાથ નીચે રાખ, ડફલીની નીચે હાથ. એમ, એક દો તીન. ત્રણમાં બીજી આંગળી આવે આ હાથની, બરાબર? ચલો સ્ટોપ સ્ટોપ, ફરીથી એ દો તીન. પહેલી બે આંગળી, પહેલી બે આંગળી આ હાથની ને આ હાથની. ચલો આ આંગળીને બરાબર કરો, પહેલી એક જ આંગળી લેવાની બે માં. આ પાક્કું કરવાનું, ચલો બરાબર? બોલે ગાયત્રી માતા કી જય. આ ત્રણ સ્ટેપ જ્યારે નવરા પડો એટલે ડફલી લઈને બેસી જવાનું, યાદ રાખવાનું. પહેલા બે સ્ટેપમાં બંને હાથની પહેલી આંગળી બરાબર, અને ત્રણમાં ખાલી બીજી આંગળી. આ બીજી આ હાથને નહીં અડવાનો. બોલે ગાયત્રી માતા કી.